વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. હવે પહેલાં આપણે વાત કરીએ કે પ્રાણીનું જે છે એ ચયાપચય ક્રિયાઓ અથવા તો વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, પછી આપણે જોઈએ તો કેટલાક આયન જેવા કે સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન, ફોસ્ફેટ, સલ્ફેટ આવા આયનો ઉત્પન્ન કરે છે. બરાબર, એમના શરીરમાં ચયાપચય જે ક્રિયાઓ કરે એ ચયાપચય ક્રિયા, આપણે ચયાપચય ક્રિયા એટલે આપણે ભણી ગયા છે કે ચય અને અપચય ક્રિયાઓ. તો જ્યારે આવી ક્રિયાઓ કરે ત્યારે એ પોતાના શરીરમાં કેટલાક દ્રવ્યો એકઠા કરે છે જે ઉત્સર્ગ પદાર્થ અથવા નકામા પદાર્થ તરીકે એના શરીરમાં એકઠા થાય છે. જેમ કે આપણે જોઈએ કે યુરિયા, એમોનિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પછી એમથી આગળ જો વાત કરીએ તો આવશે પાણી, એની બાષ્પ અથવા પાણી, એનાથી આગળ કેટલાક આયનો જેવા કે સોડિયમ, પોટેશિયમ એટલે કે એન એ પ્લસ, કે પ્લસ, સીએલ માઇનસ, ફોસ્ફેટ, સલ્ફેટ. હવે આ જે આયનો છે એ જ્યારે એના શરીરમાં એકઠા થાય તો એવા જે દ્રવ્યો એનો એ વિષકારી હોય છે એટલે કે ઝેરી હોય છે, અને આવા દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ થવો જરૂરી છે. આવા દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ થવો જરૂરી છે. તો નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરવાની પ્રક્રિયા જેને આપણે ઉત્સર્જન કહીએ છીએ. કેવા પદાર્થો કીધા આપણે? નાઇટ્રોજનયુક્ત. કારણ કે ધારો કે યુરિયા લઈએ, એમોનિયા લઈએ, તેની અંદર એન હોય છે એટલે નાઇટ્રોજનયુક્ત. તો નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો શરીરની બહાર નિકાલ કરવાની પ્રક્રિયા એને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે. અને જે નકામા પદાર્થ છે કે જેનો શરીરની બહાર ઉત્સર્જન દ્વારા નિકાલ થાય છે તેવા નકામા પદાર્થને શું કહેવાય? ઉત્સર્ગ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો મુખ્યત્વે દરેક સજીવમાં જો આપણે જોઈએ તો ત્રણ ઉત્સર્ગ પદાર્થ આપણને ખાસ જોવા મળશે. કયા ત્રણ ઉત્સર્ગ પદાર્થ છે? તો પહેલું છે એમોનિયા, બીજું છે યુરિયા અને ત્રીજું છે યુરિક એસિડ. આવા ત્રણ આપણને ઉત્સર્ગ પદાર્થો જોવા મળે છે. બરાબર, સારું. તો આ પદાર્થોનો શરીરની બહાર નિકાલ થવો જરૂરી. હવે આમાંથી જે એમોનિયા છે એ એમોનિયા વધારે વિષકારી છે, ઝેરી છે. તો એનો તો જેવો એમોનિયા બને એવો તરત જ એનો નિકાલ થઈ જવો જોઈએ. હવે એમોનિયાને પાણીમાં દ્રાવ્ય કરવા માટે વધારે પાણીની જરૂર પડે. જ્યારે વધુ પાણી ઉપયોગમાં લેવાય તો એમોનિયા એમાં દ્રાવ્ય થઈ જાય, અને જેવો એમોનિયા દ્રાવ્ય થઈ જાય કે તરત જ એને શરીરની બહાર મૂત્ર સ્વરૂપે આપણે શું કરીએ છીએ, જે પ્રાણીમાં કે જે સજીવમાં જોવા મળે એ સજીવ એનો નિકાલ કરે છે. તેનો મતલબ એમોનિયા માટે જે એમોનિયા ત્યાગી પ્રાણીઓ હોય કે જે લોકો એમોનિયાનો ત્યાગ કરતા હોય અથવા તો જેમનામાં ઉત્સર્ગ પદાર્થ તરીકે એમોનિયાનો નિકાલ થતો હોય એમને વધુ પાણીની જરૂર પડે છે. જ્યારે જે યુરિયા છે એને એટલા પાણીની જરૂર પડતી નથી, અને યુરિક એસિડને તો સૌથી ઓછા પાણીની જરૂર પડતી હોય છે. બરાબર, હવે જે પ્રાણીઓ એમોનિયાનો ત્યાગ કરતા હોય તેમને આપણે શું કહીશું? એમોનિયા ત્યાગી. જે યુરિયાનો ત્યાગ કરતા હોય તો યુરિયા ત્યાગી, અને યુરિક એસિડનો ત્યાગ કરતા હોય તો યુરિક એસિડ ત્યાગી. તો હવે એના આધારે આપણે ત્રણ જે છે એ પ્રકાર એવા જોઈએ છીએ આપણે. તો પ્રાણીઓના જે પ્રકાર છે
તો આપણને કેટલા પ્રકારના પ્રાણી જોવા મળશે? તો કે ત્રણ પ્રકારના પ્રાણી જોવા મળશે. કયા ત્રણ પ્રકારના પ્રાણી જોવા મળશે? તો પહેલું છે એમોનિયા, બીજા છે યુરિયા ત્યાગી અને ત્રીજા આવશે યુરિક એસિડ ત્યાગી. ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એ શેનો ત્યાગ કરશે એની વાત કરી આપણે. તો જે એમોનિયા ત્યાગી છે, નામ પરથી તમને ખબર પડે કે કોનો ત્યાગ કરશે, ચાલો અહીંયા યુરિયા. બહુ સરસ. ઉભયજીવી, સસ્તન, સ્થલીય ઉભયજીવી અને દરિયાઈ મત્સ્ય. જ્યારે યુરિક એસિડમાં જોઈએ તો પક્ષીઓ, જમીનની ગોકળ ગાય અને કીટક. જેને સ્મેલ કહીએ ને આપણે, ગોકળ અને કીટક, તો એ બધા શેમાં જશે? તો કે યુરિક એસિડ ત્યાગીના જશે. હવે આપણે પાણીની જરૂરિયાત જોઈએ. તો આપણે પહેલા જ કહ્યું કે એમોનિયા કેવો છે, તો કે સૌથી વધારે ઝેરી છે, વિષકારક છે, બરાબર. તો એનો મતલબ એને ઓગાળવા માટે પાણીની વધારે જરૂર પડે છે, જ્યારે યુરિયાને એમોનિયા કરતાં ઓછી જરૂર પડશે, બરાબર. અને યુરિક એસિડ વાળાને તો સૌથી ઓછા પાણીની જરૂર પડે છે. તો પાણીની જરૂરિયાતમાં આપણે લખીશું અહીંયા ઘણી વધારે, યુરિયામાં લખીશું એમોનિયા ત્યાગી કરતા છે, બરાબર. હવે આપણે અન્ય નામ જોઈએ આપણે.
છે તો જે એમોનિયા ત્યાગી પ્રાણીઓ છે ને એમિનોટેલિક કહેવાય. અને જે પ્રક્રિયા છે એને શું કહેવાય તો કે એમિનોટેલિઝમ. તેના તરીકે ઓળખીશું એમિનોટેલિઝમ. તો હવે પેલું યુરિક એસિડ છે તો એને શું કહીશું આપણે? યુરિકોટેન. યુરિકોટેન. અને પ્રક્રિયાને શું કહીશું? યુરિકોટેલિઝમ તરીકે ઓળખીએ છીએ. તો સૌથી વધુ ઝેરી અથવા સૌથી વધારે વિષકારી કોણ છે? તો એમોનિયા. તો વિષારીતા કેવી? વધારે. યુરિયા ત્યાગીની એમોનિયા કરતા ઓછી. અને યુરિક એસિડ ત્યાગીમાં સૌથી ઓછી હોય. બરાબર, સૌથી ઓછી હોય છે. હવે આપણે છેલ્લો મુદ્દો જોઈએ, ઉત્સર્જન પદ્ધતિ. એમોનિયા ત્યાગીમાં કેવા પ્રકારનું ઉત્સર્જન પદ્ધતિ જોવા મળે છે? તો કે એમોનિયમ આયન જે છે એની શરીર સપાટી અથવા તો જે ઝાલર છે, કંઈક આપણે કહું ને કે પાણીમાં રહેનારા જલજ જે પ્રાણીઓ છે એની વાત કરીએ છીએ, તો કાં તો એની શરીર સપાટી કાં તો એના જે ઝાલર છે એની સપાટી પરથી પ્રસરણ દ્વારા એ શું કરશે? એનો નિકાલ કરે છે. તો પ્રસરણનો મતલબ શું? વધુથી ઓછા તરફ. તો જ્યારે પાણીમાં હોય ત્યારે એના શરીરમાં ઉત્સર્જ દ્રવ્ય વધારે છે, પાણીમાં ઉત્સર્જ દ્રવ્યનું પ્રમાણ ઓછું છે, તો એ પોતાના શરીરમાંથી ઉત્સર્જ દ્રવ્ય શું કરશે? બહાર નિકાલ કરશે વધુથી ઓછા તરફ, જેને આપણે શું કહીએ છીએ? પ્રસરણ કહીએ છીએ. તો એમોનિયા ત્યાગીમાં આપણે શું કહીએ છીએ? શરીર સપાટી જે ઝાલર છે એ ઝાલરની સપાટી દ્વારા એમોનિયમ આયન પ્રસરણ, જે સપાટી છે સપાટી ઉપરથી પ્રસરણ પામે. એમોનિયમ આયન શું થશે? પ્રસરણ પામશે. હવે યુરિયા ત્યાગીની વાત કરીએ તો યુરિયા ત્યાગીમાં એવું કહે છે કે જે ચયાપચય દ્વારા ઉત્પન્ન થતો એમોનિયા છે એ યકૃતમાં જશે. કયા પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયો? ચયાપચય દ્વારા. જો
છે યુરિયા ત્યાગી, પણ ચયાપચય દ્વારા ઉત્પન્ન શું કરશે? એમોનિયા. આ એમોનિયા જ્યારે યકૃતમાં જશે ત્યારે શેમાં ફેરવાઈ જશે? તો કે એ યુરિયામાં ફેરવાય છે. તો આ બધા પ્રોટીનમાંથી, પ્રોટીન જે હોય ને એ પ્રોટીનમાંથી, પ્રોટીનનું પાચન થાય, ચયાપચય થાય, પ્રોટીનનો અણુ તૂટે ત્યારે એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા ચયાપચયથી ઉત્પન્ન થતો એમોનિયા એવું આપણે કહીએ છીએ. તો જે એમોનિયા છે એ ક્યાં જાય છે? નિકાલ થાય છે, ઉત્સર્જન થાય છે. ત્યાંથી એનું શું થશે? ઉત્સર્જન થશે. હવે જે યુરિક એસિડ ત્યાગી છે એ લોકોને પાણીનો નિકાલ કરવો પોસાય એવું નથી. હવે ધારો કે હું પક્ષીની વાત કરું તો પક્ષી જે છે એમનામાં મૂત્રાશય હોતો નથી, એટલે એનો મતલબ એ લોકો મૂત્રનો સંગ્રહ કરી શકતા નથી. તો મૂત્ર પ્રવાહી સ્વરૂપે નહીં, પણ એ જ્યારે મળ ત્યાગ કરે ત્યારે જ સાથે ઉત્સર્જન, ઉત્સર્ગ પદાર્થોનો પણ શું કરે છે? તો કે નિકાલ કરે છે. એટલે એ ઉત્સર્ગ પદાર્થો કયા સ્વરૂપે હોય છે? તો કે કયા છે? યુરિક એસિડના સ્ફટિક અથવા તો ગોલકો અથવા તો વૃદ્ધિ સ્વરૂપે ઉત્સર્જન પામે છે. તો યુરિક એસિડ લુગદી અથવા તો ગોલકો સ્વરૂપે થશે. જે મળની સાથે જ થાય છે. તો આપણે ત્રણ પ્રકારના પ્રાણીઓની વાત કરી, એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી. એમોનિયા ત્યાગીને એમિનોટેલિક કહેવાય, એના ઉપરથી પ્રક્રિયાને એમિનોટેલિઝમ. યુરિયા ત્યાગીને યુરિયોટેલિક અને એના ઉપરથી યુરિયોટેલિઝમ. યુરિકોટેલી અને એના ઉપરથી યુરિકો ટેલિઝમ તરીકે આપણે ઓળખીએ છીએ. એ પછી આપણે એના ઉદાહરણ જોયા તો એમોનિયા ત્યાગી આપણને જે જલજ મત્સ્ય હોય, જલજ ઉભયજીવી હોય એની અંદર, જલજ કીટકોની અંદર આપણને જોવા મળશે. મત્સ્ય, અસ્થિ મત્સ્ય, પછી જલજ ઉભયજીવી અને જલજ કીટકોમાં જોવા મળે છે. યુરિયા ત્યાગી સસ્તનમાં જોવા મળશે, પછી સ્થલજ ઉભયજીવીમાં જોવા મળે છે આપણને. ત્યાર પછી જો આપણે યુરિક એસિડ ત્યાગીનો વાત કરીએ તો એ જમીન પરની ગોકળ ગાય, પક્ષીઓ, સરીસૃપમાં અને જે સ્થલીય કીટકો હોય એમાં જોવા મળશે આપણને. બરાબર. તો આપણે અહીંયા ઉત્સર્જન પદાર્થ તરીકે કોનો ત્યાગ થશે? એમોનિયા.
આ કોનું ત્યાગ કરશે? યુરિયા. અહીંયા યુરિક એસિડ. પાણીની જરૂરિયાત જોઈએ તો એમોનિયામાં સૌથી વધારે, યુરિયામાં એમોનિયા કરતાં ઓછી, આમાં સૌથી ઓછી. પછી વિસારિતાની વાત કરીએ તો એમોનિયા ત્યાગમાં સૌથી વધારે વિસારિતા, આમાં એના કરતાં ઓછી અને આમાં સૌથી ઓછી હોય છે. અને પછી આપણે એની ઉત્સર્જન પદ્ધતિની વાત કરી. હવે આપણે જુદા જુદા પ્રાણીઓના ઉત્સર્ગ અંગની વાત કરી. જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્જન અંગ તરીકે આપણે જે ચોથું ચેપ્ટર ભણી ગયા, જેમાં આપણે સમુદાય ભણ્યા હતા, એ સમુદાયની અંદર આપણે વાત કરી ગયા છે કે જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્જન અંગ તરીકે આપણને જુદા જુદા અંગ જોવા મળે છે. તો સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો અહીંયા એવું કહે છે કે જે પૃથુકૃમી સમુદાયના પ્રાણીઓ છે, રોટીફર્સ અને કેટલાક નુપુરક, પૃથુકૃમી અથવા તો એને કહીશું ચપટા નથી, એટલે આપણે લખ્યું કેટલા નુપુરક. ઉત્સર્જન તરીકે આદિ ઉત્સર્ગિકા અથવા દ્યોત કોષ હોય. અથવા શું જોવા મળશે? દ્યોત કોષ જોવા મળે છે. આદિ ઉત્સર્ગિકા અથવા દ્યોત કોષ જોવા મળે છે. તો અળસિયામાં જો વાત કરીએ તો શું જોવા મળશે? તો કે ઉત્સર્ગિકા જોવા મળશે. શું જોવા મળે છે? ઉત્સર્ગિકા. હવે જો આ જે આદિ ઉત્સર્ગિકા કે જ્યોત કોષ છે એ જલ નિયમનનું તો કાર્ય કરે છે, પણ સાથે સાથે એવું કહે છે કે જે આયનો છે એ આયનોના કદનું પણ નિયમન કરે છે, પણ પ્રાથમિક સ્તરે. પ્રાથમિક સ્તરે આયનિક કદ નિયમન અને જલ નિયમનનું કાર્ય કરશે. અળસિયામાં આપણે શું કહ્યું? અળસિયામાં અને અન્ય જે નુપુરક છે એમાં આપણને ઉત્સર્ગિકા જોવા મળે છે, જે આયનિક સંતુલનની જાળવણીમાં મદદ કરશે. હવે જો મંદા સહિતના કેટલાક કીટકો જોઈએ તો એમાં આવશે માલ્પિડિયમ નલિકા. શું જોવા મળશે? માલ્પિડિયમ નલિકા, અથવા તો જેને આપણે હરિતપિંડ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ અને જલ નિયમન બંનેમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી આપણે સ્તર કવચી જેમ કે ઝીંગા, તો એની અંદર
અંદર એક વિશિષ્ટ પ્રકારની ગ્રંથિ છે જેને કહેવાય એન્ટેનલ ગ્રંથિ. એન્ટેનલ ગ્રંથિ અથવા હરિત ગ્રંથિ. જો મનુષ્યની વાત કરીએ એટલે સસ્તન, તો એ શું ધરાવે છે? તો કે મૂત્ર પિંડ ધરાવે છે. શું ધરાવે છે? મૂત્ર પિંડ ધરાવે છે. તો આવી રીતના આપણને જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદા બધા પુષ્પવંશી એની અંદર આવી જશે, બરાબર. અને જે પૃથુ કૃમિ, ચપટા કૃમિ જે છે એ પટ્ટી કૃમિ નહીં આવશે. એ બધામાં શું આવશે? આદિ ઉત્સર્ગિકા અથવા જ્યોતપુષ. અળસિયા અને બાકીના જે પૂરક છે એમાં શું આવશે? ઉત્સર્ગિકા. વંદા સહિતના જેટલા પણ કીટકો છે એમાં માલપિકીયન નલિકા. સ્તર કવચી જે ઝીંગા છે એની અંદર શું જોવા મળશે? એન્ટેનલ ગ્રંથિ અથવા હરિત ગ્રંથિ. અને જે સસ્તન છે એની અંદર આપણને શું જોવા મળે છે? તો કે મૂત્રપિંડ જોવા મળે છે. શું જોવા મળશે? મૂત્રપિંડ. હવે આપણે માનવ ઉત્સર્જન તંત્રની વાત કરીએ. મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે એ કયા કયા અંગોનું બનેલું છે? કોઈ પણ એક તંત્ર હોય, આપણને ખબર છે કે કોઈ પણ તંત્ર જુદા જુદા અંગોથી બને. તો મનુષ્યનું જે તંત્ર છે એ કયા કયા અંગોથી બનેલું છે? તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એક જો મૂત્રપિંડ, એક જોડ એટલે કે એનો મતલબ બે મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની એટલે જે મૂત્રપિંડમાંથી નીકળે છે એને શું કહેવાય? મૂત્રવાહિની. તો બંને મૂત્રપિંડમાંથી એક એક વાહિની નીકળે એટલે એને મૂત્રવાહિની કહેવાય. તો એક જોડ મૂત્રવાહિની, પછી એક મૂત્રાશય. મૂત્રાશય કોથળી જેવી રચના જે એક જ હોય છે. અને મૂત્ર માર્ગ અથવા તો જેને આપણે કહીશું મૂત્ર છિદ્ર. તો મૂત્ર માર્ગ ધરાવે તો મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે તે એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને મૂત્ર માર્ગનું બનેલું હોય છે, બરાબર. હવે અહીં જો આપણે આકૃતિ જોઈએ એની આકૃતિની અંદર શિરા અને એની બાજુ શું આવશે? ધમની. મૂત્રપિંડ શિરા અને મૂત્રપિંડ ધમની
બંને આવશે, બંનેનો કલર આપણે કેવો લઈએ છીએ, રંગ અહીંયા અલગ અલગ લઈએ છીએ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો આપણને આપણે કોઈ કયા અંગો કીધા, તો સૌથી પહેલા કઈ જોયું મૂત્ર પિંગ, તો અહીંયા જો આ જે છે બંને શું છે, તો કે મૂત્ર પિંગ છે, બરાબર. આ મૂત્ર પિંગ છે, મૂત્ર વાહિની, મૂત્રાશય, મૂત્ર માં. બ્લુ કલરનું જે દેખાય છે શું છે, તો કે એ શિરા છે, જેને આપણે પૃષ્ઠ મહાશિરા કહીશું અથવા પશ્ચિમ મહાશિરા. રચના ની વાત આપણે પછી કરીએ.